કરી શકે છે. સૌથી પહેલા તો અનોખા ઉત્સવો ને અનોખી મોસમ, અનોખી વાણી ને અનોખી રીત રસમ, નિત નિત જ્યાં પંખી ગાતા કરતા કલરવ, એવા મારા ભારત દેશ ને હજો ખરેખર અનોખા દિલથી નમન. પરંતુ આ ભારત દેશમાં એવા ઘણા એટલે કે ભ્રષ્ટાચાર જે છે તે ભારત દેશને જેનો વિકાસ છે તેમાં એક કાળો નાગ તરીકે પ્રખ્યાત છે. ભ્રષ્ટાચાર કી યહ હે કહાની, ભ્રષ્ટો કી હે સામ સુહાની, શરૂ કરે સુધાર કહાં સે ભરી જેબો મેં સડી કમાઈ. ભ્રષ્ટાચાર 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 શબ્દ સાંભળતા જાણે મનની જ્વાળાઓ કહે છે. દુરાચાર અત્યાચાર પાપાચાર ભ્રષ્ટ ચરિત્રહીન કાય કમજોર ડરપોક બુદ્ધિહીનના બધા દુર્ગુણોનો સમૂહ એટલે ભ્રષ્ટાચાર. આપણા દેશમાં જેટલો ભ્રષ્ટાચાર છે એટલો ભ્રષ્ટાચાર સાયદ જ બીજા કોઈ દેશમાં હશે. પરંતુ એક જમાનો હતો જ્યારે લોકો કહેતા હતા ઓમ રાષ્ટ્રય સ્વઃ ઇદમ રાષ્ટ્રય ધનમ, અર્થાત આ બધું મારું નથી, બધું દેશનું છે, મા ભારતી તારું છે, તારું હું તને અર્પણ કરું છું, આમાં મારું કંઈ જ નથી. પરંતુ આજનો ભ્રષ્ટ માનવી કહે છે સબ કુછ મેરા ન કુછ તેરા, યે ધન દોલત બનાયા ગયા મેરા. આવા ભ્રષ્ટ વિચાર કરતા માનવીને જોઈને જ કવિએ કહ્યું છે એ જોઈ હસવું હજારો વાર, આવે પ્રભુ આજે તારા બનાવેલા તને બનાવે છે, આજે તારા બનાવેલા પ્રભુ તને બનાવે છે. આ ભારતમાંથી કાયદાકીય રીતે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે આપણી ભારત સરકાર દરેકે દરેક રીતે પ્રયાસો કર્યા છે. ઈસવીસન 1947માં ભ્રષ્ટાચાર નિવારણ માટે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈસવીસન 1949માં ટેકચંદ સમિતિની રચના કરવામાં આવી અને તે ઉપરાંત ઈસવીસન 1964માં તાત્કાલિક ગૃહમંત્રી લાલ ગુજારી નંદાની દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ માટે તાત્કાલિક સમિતિની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ ભ્રષ્ટાચાર નિવારણ માટે કડક કાયદાઓ અપનાવવામાં આવ્યા હતા. આપણે કાયદા દ્વારા ભ્રષ્ટાચાર કઈ રીતે દૂર કરવો તે માટે સૌથી પહેલો જરૂરી હોય તો તે છે લોકપાલ બિલ. લોકપાલ બિલ માટે અન્ના હજારે અને બાબા રામદેવ બાબાએ કરેલા પ્રયત્નો જે આપણે આવી, પણ તેમ છતાં કાયદાની છટક બારીઓ જે છે તે ભ્રષ્ટાચારને ન કરે એના માટે કાયદો તે અત્યંત મહત્વનો છે. અ માઉન્ટેન ઇઝ નોટ હાયર ધેન યોર કોન્ફિડન્સ બીકોઝ ઇટ વિલ બી અંડર યોર ફીટ ઇફ યુ રીચ ધ ટોપ, પણ તેના માટે જરૂર છે સંગચ્છદ્વમ સંવદત્વમ સંગોચ્છાનસી માનતા દેવમ ભાગમ યથાપુરમ સંજાનાના ઉપાસતેની ભાવના કેળવવાની. મિત્રો આજે આપણા ભારત દેશમાં એટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપ્ત થઈ ગયો છે કે આપણે તેને નાબૂદ કરવો નથી નાબૂદ નથી કરી શકતા, પણ કાયદો એક એવી વસ્તુ છે કાનૂન કે જેના દ્વારા આજે આપણે કઈક અંશે તેનો ડર રહે છે. આપણે મિત્રો હક માંગતા પહેલા ફરજોનું ચુસ્તપણે પાલન કરવું પડે. ભ્રષ્ટાચારને મુક્ત કરવા માટે આપણે પહેલા જ કાયદાઓનું આપણે પોતે પાલન કરવું પડશે અને જો આપણે પોતે જ પાલન કરશું તો ભ્રષ્ટાચારને આપણે કાયદા વિરુદ્ધ જરૂર નાબૂદ કરી શકીશું. આપણે ફાસ્ટ ટ્રેક ઓફ કોર્ટમાં એટલે કે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે કોર્ટમાં જે લાંબી સુનાવણી થાય છે તેને જલ્દીથી તેનો ફાયદો થાય અને જો આપણે પોતે નોકરી કરતા હોય તો આપણે ઇન્કમ ટેક્સ કે આપણે જો ટેક્સનો વેરો સમયસર અને ભરવો જોઈએ. આપણે તેને છુપાવવાની જરૂર નથી. જો આપણે નહીં છુપાવીએ તો આપણે જરૂરથી કાયદા દ્વારા ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકીશું. ગ્રાહક સુરક્ષા ધારો જે જેના દ્વારા આપણે ગ્રાહકોને સારામાં સારી રીતે કહેવા જોઈએ કે એને પ્રોત્સાહન આપી શકીએ છીએ. પૂછન દેશ કી હાલમ ચાલમ, ભજ ગોવિંદમ ભજ ગોપાલમ, ક્યાં કશ્મીરમ ક્યાં ગઢવાલમ, પર ફેલા જંજાલમ. આપણા ભારતમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો છે જ્યારે કોઈ આવીને ભારત દેશની સ્થિતિને પૂછે છે ત્યારે આવી કોઈ પંક્તિઓ બોલી જતું હોય છે. આપણે હમણાં જ 19 તારીખના કચ્છ મિત્રમાં આવ્યું હતું કે સ્વિઝર બેંકમાં કાળા નાણાં આંગે જે છે તેના માટે હમણાં આ દેવામાં બળતામાં ઘી હોમાયું એવું જ આવ્યું હતું કે ભારતમાં અત્યારે 123 અજબ કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર થઈ ગયો છે. જેમ દરેક મુસીબતોમાં તેને હલ કરવાનો ઉપાય છુપાયેલો છે, જેમ દરેક મુસીબતોમાં તેને હલ કરવાનો ઉપાય છુપાયેલો છે, તેમ જો આપણે સહિયારા પ્રયત્નો દ્વારા કાયદાનો ચુસ્તપણે અમલ કરીશું તો આપણે જરૂરથી આ ભ્રષ્ટાચારના કાળા નાગને નાથી શકીશું. હિંમત બો સાત સમંદર તરવા ચાલી, કોઈ નાવ અકેલી સાત સમંદર તરવા ચાલી, કોઈ નાવ અકેલી ઝંઝા બોલી, ખમ્મા ખમ્મા હિંમત બોલી અલ્લા વેલી. અંતે હું ઈશ્વર સમક્ષ એ જ પ્રાર્થીશ કે હે ઈશ્વર આ મોંઘવારીના આ ભ્રષ્ટાચારના કફન રૂપીથી સંતોષી સવાર અર્પિત કરજો. ભ્રષ્ટો કહે એક રવૈયા ઉન્હે ચાહે બસ રૂપૈયા, પરંતુ આપણે તેને નસ્તે ને નાબૂદ કરવા માટે જરૂર છે કાનૂનની, અને આ કાનૂન વગર તો નથી કહી શકે. અત્યાર સુધી કોઈ પણ દેશ કાયદા વગર ચાલ્યો નથી, એટલે સૌથી પહેલા આપણે કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ધન્યવાદ.